હુરુન કરીને એક કંપની છે જે કંપનીએ દુનિયાનો સૌથી ધનવાન લોકોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ મેં એનાલાઇઝ કર્યું અને મને ઘણો બધો અદ્ભુત ડેટા મળ્યો. આ ડેટા જો તમે સમજવા માંગતા હોય, જાણવા માંગતા હોય કે કેટલા ગુજરાતીઓ છે આ લિસ્ટમાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજી ઠક્કર. આજે આપણે વાત કરવાના છે હુરુનનું જે લેટેસ્ટ વેલ્થ રિપોર્ટ બહાર આવી છે 2022ની, કે કેટલા લોકો કેટલા ધનવાન છે અને કેટલા લોકોને કેટલો સમય લાગ્યો. બેસિકલી લોકોના પૈસાની વાત કરવાના છે, પણ એ પૈસાની વાત છે ને હંમેશા બિલિયન્સમાં થાય છે, બિલિયન વિથ અ બી. તો એ બિલિયન કેટલા છે ને એ આપણે ઇમેજિન કરવું જરૂરી છે. તમે મને કહેશો શું ઇમેજિન કરવાનું ભાઈ, મને ખબર છે બિલિયન એટલે એકની પાછળ 9 મીંડા એટલે 100 કરોડ, એટલે 1 બિલિયન થાય. પણ 100 કરોડ છે કેટલા એ તો આપણે ઇમેજિન કરવું પડશે ને. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, મિલિયન અને એના પછી આવતું બિલિયન એની વચ્ચેની તફાવત સમજીએ. ખાલી મિલિયન એટલે 10 લાખ એટલે એકની પાછળ 6 મીંડા, બિલિયન એટલે 100 કરોડ એટલે એકની પાછળ 9 મીંડા. આટલે સુધી તમે ક્લિયર છો? હવે માની લો તમને હું કહીશ કે તમારી જોડે $1 મિલિયન છે અને તમારે એક સેકન્ડમાં મિનિટમાં નહીં, દિવસમાં નહીં, અઠવાડિયામાં નહીં, એક સેકન્ડમાં $1 તમારે વાપરવાનો છે. અગર તમે એક સેકન્ડમાં $1 વાપરશો તો $1 મિલિયન વાપરતા તમારે 11.5 દિવસથી થોડોક વધારે સમય જશે. અને જો અગર એક સેકન્ડમાં $1 વાપરો છો તો $1 બિલિયન વાપરતા તમને થશે આશરે 11,500 દિવસ, કે પછી 31 વર્ષ થઈ જશે અગર તમે એક સેકન્ડમાં $1 વાપરો છો તો $1 બિલિયન વાપરતા. હવે તમને આઈડિયા આવી ગયો ને કે 1 બિલિયન એટલે કેટલા થયા. હવે આપણે વાત કરીએ હુરુન રિચ લિસ્ટની. હુરુનની જે ગ્લોબલ રિચ લિસ્ટ છે એમાં એક જ ભારતીય અત્યારે છે અને એ ભારતીય 9મા ક્રમે છે, જેમનું નામ છે મુકેશ અંબાણી. આ આપણા સૌને ખબર છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં ટોપ ઉપર ઇલોન મસ્ક છે, બીજા નંબરે જેફ બેઝોસ છે. આ બધા જ લિસ્ટ, આ બધા વ્યક્તિઓને આપણે ઓળખીએ છીએ. પણ એક વસ્તુ હું તમને એ કહેવા માંગુ છું કે હુરુનનું જે વર્લ્ડનું રિચ લિસ્ટ છે ને એમાં 10-એ-10 જણા જોડે 100 બિલિયન કરતાં વધારે રકમ પહેલી વખત છે. 5 વર્ષ પહેલાં આ લિસ્ટમાં કોઈ પણ ધનવાન વ્યક્તિ જોડે $100 બિલિયન નહોતા. દુનિયામાં અત્યારે 3,381 બિલિયનર્સ છે, જેમાંથી હાઈએસ્ટ ચાઇનામાં છે 1,133. બીજા નંબર પર અમેરિકા આવે છે, યુએસમાં સેકન્ડ હાઈએસ્ટ બિલિયનર્સ છે 716, અને ત્રીજા ક્રમે ભારત આવે છે 215 બિલિયનર્સ સાથે. છેલ્લા 1 વર્ષમાં દુનિયાભરમાં હાઈએસ્ટ પૈસા કમાયા હોય, હાઈએસ્ટ રાઇઝર છે આ લિસ્ટમાં, તો એ આપણા ગુજરાતી ગૌતમ અદાણી. ગૌતમ અદાણી અને એમના પરિવારે દર અઠવાડિયે $1 બિલિયન એમના નેટવર્થમાં ઉમેર્યા છે. ભારતની વાત કરીએ તો ભારતના top 10 billionaires તમને સ્ક્રીન ઉપર દેખાય છે. આ top 10માંથી જે 4 billionaire ગુજરાતી છે ને એ આ top 10ના 60% નેટવર્થ એમનો છે. એટલે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, દિલીપ સંઘવી અને ઉદય કોટક. અને ભારતમાં જે બિલિયનર્સ વસે છે એમાંથી હાઈએસ્ટ બિલિયનર્સ મુંબઈમાં રહે છે 72. એના પછી બીજો નંબર આવે ન્યૂ દિલ્હીનો, જેમાં 51 billionaires રહે છે. અને ત્રીજા ક્રમે આવે છે બેંગ્લોર, જેમાં 28 billionaires રહે છે. એટલે આ લિસ્ટ જોઈને આપણને એટલું તો ખબર પડે કે આપણે જ્યારે કહીએ છીએ કે એક ગુજરાતી ધંધો કરી જાણે, તો top 10 ઇન્ડિયામાં પણ એમાં બી 4 ગુજરાતીઓ છે. અને દુનિયાનો સૌથી વધુ પૈસા બનાવનાર વ્યક્તિ એવા સમયમાં, જે સમયમાં કોવિડ કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે બહુ જ બધા લોકોએ પૈસા ખોયા, ત્યારે ગુજરાતી દુનિયામાં સૌથી વધુ પૈસા કમાયા છે એ જોઈને આપણી છાતી ગદગદ ફૂલે. આ વિડીયો તમે જોયો છે તો હું એવી જ આશા કરીશ કે આ લિસ્ટમાં નેક્સ્ટ નામ મને તમારું આવે. કમેન્ટમાં તમારું નામ એક વખત લખજો અગર તમે દુનિયાના ટોપ રિચેસ્ટ માણસ બનવા માંગો છો, જેનાથી હું તમને ઓળખી શકું આ લિસ્ટમાં તમારું નામ જોઉં ત્યારે. આપણે એક વાત કહું, ફરી મળીશું. આજની માહિતી તમને ગમી હોય તો આ વિડીયો દરેક વ્યક્તિ જોડે શેર કરજો, અને આવી જ માહિતી માટે VTVGujarati.com જોતા રહો. ધન્યવાદ.